હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા રિવિઝન સેશન, જેમની અંદર આપણે છેલ્લે લાસ્ટની અંદર પ્રકરણ 13 છે એનું રિવિઝન કરી લીધું. હવે આ સેશનની અંદર આપણે જોઈએ છે પ્રકરણ નંબર 14 નું રિવિઝન, જેમનું નામ છે રાજુનું ખેતર. આ પ્રકરણનો વિડિયો તમે આગળ જોઈ જ ગયા છો, એટલા માટે આપણે આમની અંદરથી જે પ્રશ્નો તમને કઈ રીતે પૂછાશે એ પ્રશ્નો છે એ આપવામાં આવેલા છે. એટલે ખાસ પ્રશ્નોતરી ઉપર છે એ ધ્યાન આપજો, જેના કારણે તમને પણ ખ્યાલ આવી જાય કે પરીક્ષાની અંદર આપણે પ્રશ્નો છે એ કઈ રીતે પૂછાશે. અને સાથે સાથે ખાસ એ બાબત પણ યાદ રાખજો કે આ વખતે આપણી પરીક્ષા બે વિભાગની અંદર છે. એક છે એ કેવું છે, ઓબ્જેક્ટિવ બેઝ, જે આપણે ગૂગલ ફોર્મ ની અંદર સિલેક્ટ કરવાનું છે. જ્યારે બીજું છે સબ્જેક્ટિવ, એટલે કે આપણે હેન્ડ રિટન છે, તો એ આપણે છે એ હાથે લખી અને આપણે એના પ્રશ્નો છે એ અહીંયા સબમિટ કરાવવાના રહેશે સ્કૂલ પર. એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. તો આપણે હવે આ રિવિઝનનું પ્રકરણ 14 ની શરૂઆત કરીએ છીએ. તો આમની અંદર જે પ્રશ્નો મેં કીધું હતું તમને ફેરવીને ખાલી જગ્યાવાળા વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે, વિકલ્પ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે, અને સાથે સાથે અદલ બદલ કે જે જવાબ હોય એ પણ પ્રશ્નના સ્વરૂપમાં આવી શકે છે, એટલે એ બાબત પણ યાદ રાખજો. તો પહેલો પ્રશ્ન છે કે ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. જો રાજુનું ખેતર છે એટલે ખેતરના જ પ્રશ્નો આવવાના છે. તો ખેતર ખેડવા માટેનું સાધન, તો આપણે એ સાધન કયું છે એ આપણો જવાબ છે. તો ખેતર ખેડવા માટે છે એ હળનો ઉપયોગ થાય છે. જો યાદ રાખજો શું કરવાનું છે, ખેડવાનું છે. તો ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, હળનો. તો આપણે જવાબ છે એ ઓપ્શન 2 માં રહેલા હોય, અથવા તો હળનો ઉપયોગ શા માટે થાય છે. આ પ્રશ્ન ફેરવીને તમને એ રીતે પૂછાઈ શકે કે હળનો ઉપયોગ શા માટે થાય છે. તો આ આપણો જવાબ છે કે ખેતર ખેડવા માટે હળનો ઉપયોગ થાય છે. તો આ રીતે પણ થઈ શકે છે. ત્યારબાદ ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે. જો આપણે વાવેતર કર્યું હોય તો એમાં ઘણી વસ્તુ આપણે વાવી ન હોય છતાંય ઉગી નીકળે એ વસ્તુ, એટલે પાકની સાથે વધારાનું ઘાસ ઉગી નીકળે છે તેને શું કહે છે, નિંદણ. શું કહે છે ને, નિંદણ. યાદ રાખજો, નિંદર નહીં, નિંદર હન. હા, તમને વરિયામાં નિંદર આવી જાય એટલે નિંદર નહીં, નિંદર. એમને શું કહેવામાં આવે છે, નિંદણ કહેવામાં આવે છે. જે વધારાનું ઘાસ હોય અને એ છોડને નુકસાન પહોંચાડે, કેમ કે છોડને જે જરૂરી પોષક તત્વો હોય ને એ પોષક તત્વો નિંદણ છે એ મેળવી લે, એટલે પછી છોડની અંદર જે છે એ ઉત્પાદન ઓછું મળે, એટલે એના કારણે આવું નિંદણ જે છે એ બિનજરૂરી રહેલું હોય છે. તો આટલા માટે આવું વધારાનું કીધું છે. જો વધારાના ઘાસને શું કહેવાય, નિંદણ, કે જે કોઈ ઉપયોગી જ નથી. ત્યારબાદ ઇલીજ, ખાસ યાદ રાખજો ઇલીજ શબ્દ, કે ઇલીજ છે એ કોના જેવું સાધન છે. ઇલીજ વસ્તુ અલગ છે, આપણે હવે એના જેવું કહીએ છીએ. તો ઇલીજ કોના જેવું સાધન છે, તો કે દાતરડા જેવું ઇલીજ સાધન છે એ રહેલું છે. ખાસ યાદ રાખજો, દાતરડા જેવું ઇલીજ સાધન છે એ રહેલું છે. અને એ જ રીતે પૂછાઈ શકે કે દાતરડા જેવું બીજું સાધન કયું છે, તો એ પણ આપણને ખ્યાલ આવી જાય કે દાતરડા જેવું ઇલીજ સાધન જે છે એ રહેલું છે. ત્યારબાદ પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે, કે આપણે વાવેતર કર્યું હોય તો એ પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે, તો કે પાક તૈયાર થયા પછી લણણી કરવામાં આવે છે, કે જે પાક ઉત્પાદન થઈ ગયું હોય તો એ પાકને કાપી અને એને મેળવી લેવામાં, એટલે પાકની લણણી છે એ લણણી કરવામાં આવે છે. અને આ પણ પૂછાય કે લણણી ક્યારે કરવામાં આવે છે, તો કે પાકનું ઉત્પાદન, પાક તૈયાર થઈ ગયો હોય તો તૈયાર થયેલા પાકની લણણી કરવામાં આવતી હોય છે. રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે. જો હવે ખાલી જગ્યા બે જ ક્વેશ્ચન આવી ગયા, તો રાજુના પિતાજી કેવું કામ કરે છે, ખેતીનું કામ કરે છે. એમને શું કામ હતું, ખેતીનું, કેમ કે આપણે ખેતર જોયું, તો રાજુના પિતાજી ખેતી કામ છે એ ખેતી કામ કરે છે. આપણે મજૂરી કામ આવી શકે, આમાં ઘર કામ આવી શકે ઓપ્શન ની અંદર, તો આપણે એમાં ખેતીનું કામ હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહે. તો રાજુના પિતાજી ખેતીનું કામ છે એ ખેતીનું કામ કરે છે. લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે.
તો લાકડા કાપવા માટે શેનો ઉપયોગ થાય કુહાડીનો ઉપયોગ છે એ કુહાડીનો ઉપયોગ લાકડા કાપવા માટે છે એ થતો હોય છે તો અહીંયા કુહાડી પર યાદ રાખજો આગળ હળ આવ્યું હતું તો બે ઉપયોગ હળનો ખેડવા માટે કુહાડીનો લાકડા કાપવા માટે ઉપયોગ થાય છે ખેતીમાં બી વાવ્યા પછી થોડા જ દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે તો જમીન ઉપર શું ફૂટેલા જોવા મળે તો કે અંકુર નો જે બી વાવેલું હોય એ બી અંકુર સ્વરૂપે ફૂટે છે એટલે કે એમનો જે છોડ થવાનો હોય તો એ છોડને અંકુર સ્વરૂપે સૌપ્રથમ જોવા મળે છે બી વાવ્યા પછી એટલે કે બી વાવી દીધા પછી એમાં પાણી પાવામાં આવે અને પાણી પાવ્યા બાદ ખાતર નાખવામાં આવે તો આ પદ્ધતિ થાય તો એ સમય દરમિયાન અંકુર છે એ છોડ હવે થવા લાગે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યા નાખવાથી પાક સારો થાય છે તો એ શું નાખવામાં આવે તો કે બીજ નાખવામાં આવે ચોક્કસ અંતરે બીજ નાખવામાં આવેલા હોય તો પાક જે છે એ પાક સારા એવા પ્રમાણમાં થતો હોય છે ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે હવે ખરા ખોટા ટાઈપના પ્રશ્નો છે તો આપણે એ પણ જોઈએ આગળ પણ જોયું હતું કે જો નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક કેવો થાય છે ઓછો ઉતરે છે તો કે આ વિધાન સાચું છે કારણ કે મેં કીધું તો એ પ્રમાણે જો નિંદણ દૂર કરવામાં ન આવે તો નિંદણ પોષક તત્વો અને મિનરલ્સ છે એ પણ મેળવી લે જેના કારણે છોડને પૂરતા પ્રમાણમાં પોષણ મળે નહીં અને છોડને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે તો કેવું થાય છે પાક ઓછો આવે તો આટલા માટે નિંદણ છે એ દૂર કરવું જોઈએ ત્યારબાદ જોઈએ તો કે રાજુના પિતાજી એકલા જ ખેતરનું કામ કરતા વિચાર કરો એકલા જ ખેતરનું કામ કરતા તો આ વિધાન યોગ્ય નથી ખોટું છે કારણ કે ખેતીના કામમાં બધાની મદદ જોઈ એકલાથી ખેતી થાય એવું બને નહીં કેમ કે ખેતીનો વિસ્તાર છે એ ખેતરનો વિસ્તાર મોટો હોય તો મોટા વિસ્તારને કારણે ઘણા બધા વ્યક્તિઓ ખેતી સાથે જોડાયેલા હોય છે એટલે ખેત મજૂરોની પણ જરૂરિયાત રહેતી હોય તો રાજુના પિતાજી એકલા જ ખેતીનું બધું કામ કરી શકે નહીં આધુનિક જમાનામાં મોટા ભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે તો આ વિધાન સાચું છે કેમ કે આજે હવે યંત્રોનો ઉપયોગ છે એ યંત્રનો ઉપયોગ થવા લાગ્યો છે એટલે કે ટ્રેક્ટર છે ત્યારબાદ આપણે જોઈએ હાર્વેસ્ટર છે તો આવા બધા આધુનિક સાધનો વડે હવે ખેતી છે એ ખેતી થવા લાગી છે અને આજે તો હવે લણણી માટેના સાધનો છે એ યાંત્રિક આવી ગયા છે તો એના કારણે એ બધું પણ હવે યંત્રો દ્વારા જ થાય છે તો આ પ્રકારના પ્રશ્નો છે એ પૂછી શકે છે સાથે સાથે અમુક આપણા પ્રશ્નો જોઈએ તો કે વાવણી અને લણણી એટલે શું તો કે વાવણી એટલે કે બીજનું વાવેતર કરવું એમને વાવણી કહેવાય પાક ઉત્પાદન થયા પછી છોડમાંથી જે આપણને મળે છે તો એ ઉત્પાદન થયા પછી છોડને જે મેળવવામાં આવે એને શું કહેવાય કાપવામાં આવે એને લણણી કહેવામાં આવે છે નિંદણ એટલે શું તો કે નિંદણની વ્યાખ્યા આપણે અહીંયા જ આવી ગઈ કે પાક તૈયાર કરવામાં આવે ત્યારે જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે તેને શું કહે છે નિંદણ જો આપણી વ્યાખ્યા એ છે ખેતીના પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે નિંદણ કહે છે તો નિંદણની વ્યાખ્યા આવી ગઈ ત્યારબાદ ખાતર કોને કહેવાય તો કે પાકની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે જે ડીએપી એનપીકે જેવા નાઇટ્રોજન ફોસ્ફેટ ને એવું નાખવા માટેનું જે ખાતર હોય તો એને રાસાયણિક ખાતર કહેવાય અને એવી જ રીતે છાણમાંથી તૈયાર કરેલું હોય તો એને છાણિયું ખાતર કહેવાય તો એ વસ્તુ જે છે એ મિનરલ્સ અને જે કંઈ પણ પોષણ છે એ છોડને મળી રહે એટલા માટે જે વસ્તુ નાખવામાં આવે છે એને ખાતર કહેવામાં આવે છે રાજુના પિતાજી કોદાળીનો શું ઉપયોગ કરતા હતા તો આનો જવાબ પણ આપી દઉં કે કોદાળી જે છે એ જમીનને નરમ અને પોચી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે જેમ હળ ખેડવા માટે થાય છે કુહાડી લાકડા કાપવા માટે થાય છે એવી જ રીતે કોદાળીનો ઉપયોગ જે છે એ કોદાળીનો ઉપયોગ શેના માટે છે તો કે જમીનને ખોદી નરમ અને પોચી બનાવવા માટે કોદાળીનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ વર્ક છે એ અગત્યનું છે તો તમે આનો પણ સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો નંબર જોઈએ છે 15 તો પ્રકરણ નંબર 15 નું રિવિઝન આપણે કરીએ 14 બાદ તો 15 માં પ્રકરણ નામ છે બજારથી ઘર સુધી ખાસ યાદ રાખજો બજારથી ઘર સુધી એમનું રિવિઝન આપણે જોઈએ છે એટલે કે આ સેશન ની અંદર આપણે બે રિવિઝન પ્રકરણો જોઈએ છે એક પ્રકરણ 14 નું અને બીજું પ્રકરણ 15 નું તો 15 માં પ્રકરણના પ્રશ્નો શરૂ કરીએ છીએ
જો જે પ્રકરણની અંદર જોડકા આપણે સમજતા નથી એ પ્રકરણની અંદરથી આપણે જોડકા પૂછાવવાની શક્યતા નથી એટલે આપણે એમાંથી જોડકા લીધેલા નથી એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો તો એટલા માટે આપણે જોડકા છે એમની અંદર સમજ્યા નથી અને આ પ્રકરણની અંદર પણ આપણે જોડકા સમજવાની કોઈ એવી ખાસ જરૂરિયાત છે નહીં કેમ કે પ્રશ્નો સાથે એ જોડકા આવી જ જાય છે તો આપણે જોઈએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન તો કે છોટુના પિતાજી તો છોટુ આમની અંદર પાત્ર હતું અને એમની અંદર ખાસ આપણે જોઈએ છે વૈશાલી અને વૈશાલીનો પરિવાર એટલે કે છોટુ વૈશાલીનો ભાઈ હતો તો છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધારે કરે છે એટલે કે એનો મતલબ કઈ ઋતુની અંદર શાકભાજી છે એ વહેલા જે આપણે કહીએ ને કે મુરઝાઈ જતા હોય તો એ ઋતુની અંદર પાણીનો છંટકાવ વારંવાર કરવો પડે કારણ કે એ શાકભાજી કે છોડ મુરઝાઈ નહીં એટલા માટે તો એ ઋતુ કઈ છે એ આપણે જોઈએ તો કે છોટુના પિતાજી શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે એ ઋતુ કઈ ઉનાળાની ઋતુ જો ઉનાળાની ઋતુની અંદર છે એ ખાસ ગરમીનું પ્રમાણ હોય તો એ ગરમીને કારણે જે શાકભાજી હોય તો એ શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો પડે તેથી શાકભાજી આપણને એવું લાગે કે એ તાજા ને તાજા શાકભાજી રહેલા છે એટલા માટે શાકભાજી વેચવા વાળા વારંવાર પાણીનો છંટકાવ કરતા હોય છે ત્યારબાદ જોઈએ તો કે કયું શાકભાજી જમીનની અંદર થાય છે ઘણા બધા એવા શાકભાજી હોય જે જમીનની અંદર થતા હોય તો એમની અંદરનું આપણા ઓપ્શનની અંદર કયું છે તો કે બટાટા જે છે એ જમીનની અંદર થાય છે એવી જ રીતે મૂળા હોય જમીનની અંદર થાય ગાજર છે તો એ જમીનની અંદર થાય લસણ ડુંગળી છે તો એ જમીનની અંદર થાય તો એવા ઘણા બધા પ્રકારના શાકભાજી છે પણ આપણા ઓપ્શનની અંદર નીચે જોઈએ તો બટેટા આપેલું હતું તો એ ઓપ્શન જોઈ અને એનો આન્સર આપવાનો રહેતો હોય છે એટલે એ બાબત ખાસ યાદ રાખીએ તો અહીંયા બટાટા જે છે એ જમીન અંદર થાય છે બીજા પણ ઘણા બધા શાકભાજી છે એ જમીન અંદર થતા જ હોય છે પણ ઓપ્શનમાં આપણે બટાટા જવાબ હતો એટલે આપણે બટાટા લખેલું છે ત્યારબાદ કયું ફળ વેલા ઉપર થાય છે જો અહીંયા વાત આવી જમીનની અંદર અહીંયા હવે આવે છે વેલા ઉપર તો વેલા ઉપર છે એ કયું ફળ થાય છે અહીંયા ફળ પૂછ્યું છે તો આગળ શાકભાજી હતું તો વેલા ઉપર દ્રાક્ષ દ્રાક્ષ છે એ તમે જોયું હોય તો દ્રાક્ષના વેલા હોય અને દ્રાક્ષના વેલા ઉપર દ્રાક્ષનો જે છે ઝુમખો આવે આપણે દ્રાક્ષનો ઝુમખો તો જોયો જ હોય ખરીદી કરવા જાય તો એવા દ્રાક્ષના વેલા ઉપર ઊંચાઈ જે છે એ બાજુમાં બે બંબુ રાખવામાં આવેલા હોય અને એના ઉપર આવા વેલા ચડાવી અને એ આખા વેલા ફેલાયેલા હોય તો એને કારણે દ્રાક્ષ એમાં નીચે લટકતી દેખાય તો આવા વેલા ઉપર છે એ દ્રાક્ષ નામનું જે ફળ છે તો એ દ્રાક્ષ વેલા ઉપર થતી હોય છે છોટોના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે જો આપણે આ વિકલ્પ ટાઈપના કે એક વાક્યની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન હતા હવે આપણે ખાલી જગ્યા ટાઈપ કે વિકલ્પ ટાઈપ પણ પ્રશ્નો હવે જોઈએ છીએ તો કે છોટોના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે તેમને બજાર અથવા તો માર્કેટ યાર્ડ કહેવામાં આવે છે સબ્જી મંડી પણ કહેવાય છે તો એ માર્કેટ યાર્ડમાંથી છે એમના પિતાજી તાજા શાકભાજી છે એ લાવે છે તો આ પ્રશ્ન તમને એ રીતે પણ પૂછાય છે કે તાજા શાકભાજી ક્યાંથી લાવવામાં આવે છે તો તાજા શાકભાજી છે એ બજાર અથવા તો માર્કેટ યાર્ડમાંથી તાજા શાકભાજીની ખરીદી કરી શકાય તો ખાલી જગ્યા આપણને આ રીતે પૂછે ત્યારબાદ જાંબુનું ફળ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જાંબુ આવે છે તો એ જાંબુનું ફળ જે છે એ ખાવા માટે ખાલી જગ્યાની રાહ જોવી પડે તો એ જાંબુ કઈ ઋતુમાં આવે ચોમાસાની ઋતુમાં જો અમુક પ્રકારના ફળો છે ને અમુક જ ઋતુમાં આવે દાખલા તરીકે કેરી છે તો એ કેરી ઉનાળાની ઋતુમાં જ આવે તો એ રીતે અમુક ફળો એવા હોય બારે માસ મળે કેળા છે તો એ કેળા બારે માસ મળે પરંતુ આજે હવે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રકારે ટેકનોલોજીને કારણે હવે દરેક ફળો છે એ બારે માસ મળતા થઈ ગયા છે કારણ કે આજે આપણી પાસે સ્ટોરેજ છે એ સ્ટોરેજ કરવાના આવા જે ગોડાઉન રહેલા છે તો કોલ્ડ સ્ટોરેજની અંદર આ ફળોને લાંબા સમય સુધી સાચવી શકાતા હોવાને કારણે આ ફળો આજે બારે માસ મળતા થઈ ગયા છે તો જાંબુનું ફળ જે છે એ ચોમાસાની ઋતુમાં જ આવે છે તો જો જાંબુ ખાવા હોય તો ચોમાસાની ઋતુ સુધી રાહ છે એ જોવી પડે એટલે આ બાબત ખાસ યાદ રાખજો તો પછી એ પણ પૂછાઈ શકે કે ચોમાસાની ઋતુમાં કયું ફળ થાય છે તો જાંબુનું ફળ ચોમાસાની ઋતુમાં થાય ત્રીજી રીતે એ પૂછાઈ શકે જાંબુનું ફળ કઈ ઋતુમાં થાય છે તો આપણને જવાબ મળે છે ચોમાસાની રાયણ રાયણ નાની અને સરસ મજાની મીઠી મીઠી હોય તો રાયણ એકદમ નાનું મીઠું અને પીળા રંગનું ફળ છે તો પૂછાઈ શકે છે ખાલી જગ્યા એકદમ નાનું મીઠું અને પીળા રંગનું ફળ છે તો આપણો ખાલી જગ્યામાં જવાબ આવે રાયણ
અથવા એ રીતે પૂછાઈ શકે રાયણ કેવું ફળ છે તો જવાબ આવે રાયણ એકદમ નાનું મીઠું અને પીળા રંગનું ફળ રાયણ છે તો આ બાબત પણ છે એ ખૂબ અગત્યની છે એટલે એને પણ યાદ રાખજો સફરજન ખાવા કાશ્મીર જવું પડે ખરા ખોટા વિધાનની અંદર જોઈએ છીએ એટલે આપણે એમને વાંચી સમજી અને પછી એ ખરું છે કે ખોટું છે એ નક્કી કરવાનું થશે તો સફરજન ખાવા કાશ્મીર જવું પડે તો આ વસ્તુ તો ખોટી છે કેમ કે આજે દરેક વસ્તુ વાહન વ્યવહારને કારણે ગમે તે વસ્તુ ગમે તે જગ્યાએ મળે છે તો એના કારણે સફરજન ખાવા હોય તો આપણે કાશ્મીર જ જવું પડે નહીં કાશ્મીરથી ગાડીની અંદર સફરજન આપણે અહીંયા ગુજરાતમાં મળી જાય આપણે અહીંયા મહારાષ્ટ્રમાં મળી જાય રાજસ્થાનમાં મળે એટલે વાહન વ્યવહારને કારણે આજે આ ફળો દરેક જગ્યાએ મળે છે એટલે એના માટે કાશ્મીર જ જવું પડે એ વિધાન કેવું થશે તો કે આ વિધાન ખોટું છે એ થાય છે ત્યારબાદ વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવાનો પ્રયત્ન કરે તો આ વિધાન સાચું જ છે કેમ કે જો આગલા દિવસના શાકભાજી પહેલા વેચે તો જ તાજા શાકભાજી છે એ બીજા દિવસ નહીં તો આગલા દિવસના શાકભાજી પહેલા વેચવાનો પ્રયત્ન કરે છે એ વિધાન સાચું છે એ આપણે જોઈ ગયા હવે એના બાદ આપણે જોઈએ છે તો કે હવે જે છે એ પ્રશ્નો ટાઈપ છે તો એ પ્રશ્નો જે આપણા પેપરનો વિભાગ બી છે તમારે જે તમારી જાતે હેન્ડ રિટન કરવાનો છે તો એ વિભાગના પ્રશ્નો પણ આપણે આમાં જોતા જાય છે એટલે કે આપણું જે રિવિઝન છે એ ઓબ્જેક્ટિવ રિવિઝન અને સબ્જેક્ટિવ રિવિઝન બંને થઈ જાય છે એટલે બંને બાબતોમાં આપણે એ પ્રકરણ ક્લિયર થઈ જાય તો એ બાબત પણ ખાસ યાદ રાખજો તો પ્રશ્નો જોઈએ તો કે સવારે વહેલા ઉઠી વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરતું હતું તો કે વૈશાલી અને તેનું કુટુંબ જે છે આપણે પ્રકરણનો વિડીયો જોઈએ ટેક્સ્ટબુકમાં વાંચીએ તો પણ આપણે ખ્યાલ આવી જાય કે એ વૈશાલીનું કુટુંબ સવારમાં વહેલું 4-5 વાગ્યામાં ઉઠતું હતું ઉઠી અને શાકભાજી છે એ અલગ અલગ કરતું હતું જેના કારણે જે ખરાબ શાકભાજી હોય એ કચરામાં પણ ફેંકી દેતા હતા અને એની સાથે સાથે એના જે પિતાજી હતા વૈશાલીના તો એ રેકડીની અંદર શાકભાજી ગોઠવતા હતા એમના મમ્મી છે એમના માટે જમવાનું નાસ્તો છે એ બનાવી રહ્યા હતા અને સાથે સાથે એ લોકો ટેમ્પોમાં ભરી અને એ શાકભાજી પણ છે એ માર્કેટયાર્ડની અંદર શાકભાજી પણ લેવા જવાના હતા તો સવારના સમય દરમિયાન આ રીતે બધા કામ છે એ કરી રહ્યા હતા અને આ રીતે વૈશાલીનું કુટુંબ કામ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતું હતું સાથે સાથે બીજી એક વાત કહી દો તો કે જે વ્યક્તિ શાકભાજી વેચતા હોય ને એને કાચીઓ કહેવાય શાકભાજી વેચનારને કાચીઓ કહેવાય છે તો વૈશાલીના પિતાજી જે છે એ આ રીતે શાકભાજી વેચવાનું કામ કરી રહ્યા હતા વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે તો અહીંયા એ જોઈએ છે શા માટે એ વહેલા નીકળે છે તો કે વૈશાલીના પિતાજીને ખ્યાલ છે કે એમના જે રોજના કસ્ટમરો છે તો એ રોજના કસ્ટમરોનો સમય સવારે વહેલા શાકભાજી ખરીદી કરવાનો છે જો વૈશાલીના પિતાજી વહેલા શાકભાજી વેચવા ના નીકળે તો જે બીજા વ્યક્તિઓ શાકભાજી વેચવા નીકળે છે તો આ લોકો એની પાસેથી શાકભાજી ખરીદી કરી લે કેમકે એ લોકોનો તો ટાઈમ સવારમાં જ ખરીદી કરવાનો છે કેમકે એમને બપોરે રસોઈ બનાવવી હોય તો એના કારણે એ લોકો સવારના વહેલા શાકભાજી ખરીદી કરતા હોય એટલા માટે એમના રોજના કસ્ટમરો એમની પાસેથી જ શાકભાજી ખરીદી કરે એટલા માટે વૈશાલીના પિતાજી છે એ સવારમાં વહેલા શાકભાજી વેચવા જતા હતા તો આ જ રીતે દરેકનો ટાઈમ શેડ્યુલ હોય જો શાકભાજીવાળા સવારમાં વહેલા અને સાંજે હોય કેમ કે ત્યારે બધા ઘરે જતા હોય તો એ ઘરે જવાના સમયે પણ શાકભાજી ખરીદી કરી જાય એટલે એવા સમયે આવા શાકભાજી વેચના જોવા મળે બપોરના સમયે આપણને ઓછા જોવા મળે તો આ રીતે દરેક એવી જ રીતે જોઈએ તો અમુક દુકાનો પણ સવારમાં વહેલી 7 વાગ્યામાં ખુલે અમુક દુકાનો 8 અમુક દુકાનો 9 વાગે ખુલે તો એ દુકાનનો સમય હોય છે કે જે પ્રમાણે એમને કસ્ટમરો આવતા હોય તો એ કસ્ટમરો અનુસાર એ દુકાનો ખુલવાનો ટાઈમ છે એ અલગ અલગ રહેલો હોય છે તો આમ જ વૈશાલીના પિતાજી વહેલા શાકભાજી વેચવા જતા ઋતુ પ્રમાણે સવારના લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ તો કે આની પાછળનું પણ કારણ છે કે ઋતુ પ્રમાણે ખાવાથી આવા લીલા શાકભાજી કે ફળો હોય તો એમાંથી એ ઋતુ મુજબનું આપણને વિટામિન અને મિનરલ્સ મળતા હોય આપણને પ્રોટીન એમાંથી પ્રાપ્ત થતું હોય તો એ જ પ્રમાણના જો એ ઋતુ પ્રમાણે આપણે ખાય દાખલા તરીકે આપણે જોયું કે જાંબુનું ફળ છે એ આપણે ચોમાસાની ઋતુમાં મળે છે તો જાંબુનું ફળ ખાવા ચોમાસાની રાહ જોવી પડે એવી જ રીતે કેરી છે તો એ કેરી ઉનાળાની ઋતુમાં મળે આપણે ઉનાળાની રાહ જોવી પડે પરંતુ કેળા 12 માસ મળતા હોય
અને વર્તમાન સમયની અંદર આજે વાત કરી દો તો કે કોલ્ડ સ્ટોરેજને કારણે લગભગ બધા શાકભાજી અને ફળો બારે માસ મળતા થયા છે, કેમ કે એમની અંદર લાંબા સમય સુધી સાચવી રાખવાની તાકાત રહેલી છે. એટલા માટે આ ફળો અને શાકભાજી બગડે નહીં, લાંબા સમય સુધી સાચવી રખાય, એટલે આ ફળો આજે 12 માસ મળતા થયા. પરંતુ ઋતુ પ્રમાણે જે ફળો અને શાકભાજી મળે તો એનાથી આપણને શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળવાનું છે, એની સાથે સાથે આપણી જે રોગ પ્રતિકારક ક્ષમતા છે તો એ રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે અથવા તો એને એ રીતે જાળવી રાખે. તો એટલા માટે આપણે ઋતુ પ્રમાણેના જે લીલા શાકભાજી ફળો છે એ ખાવા જોઈએ, જેથી આપણને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળી રહે. તો આ માટે આપણે ખાવું જોઈએ. તો આ બોર્ડ વર્ક પણ અગત્યનું છે, તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સેશનની અંદર પ્રકરણ 14 અને પ્રકરણ 15 નું રિવિઝન જોયું. તો આ સેશનમાં આ બંને પ્રકરણોના રિવિઝન છે, તો ખાસ રીતે સરસ રીતે જોજો અને આ પ્રશ્નો છે એ અગત્યના હોવાથી પાકા પણ કરજો. અને આની સાથે સાથે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે, તો એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ તમારે લખવાના છે અને સાથે સાથે એમને પાકા પણ કરવાના રહેશે, કેમ કે એ અગત્યતા ધરાવે છે. તો આ રીતે આ પ્રશ્નો લખી અને પાકા કરવાના રહેશે. તો પરીક્ષા માટે બધા વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે એ માટે બેસ્ટ ઓફ લક.